હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું. આજે હું 4 થી 5 મહિના સુધી આ બટેટા ઘરેલું રીતે કેવી રીતે સાચવવાને એનો વિડીયો તમારી સાથે શેર કરું છું. તો તમને ચોક્કસ આ વિડીયો ઉપયોગી થશે. ગમે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. જો મિત્રો, આપણે અત્યારે ચોમાસાનું વાતાવરણ હોય છે ને, ત્યારે બટેટામાં વાતાવરણમાં ભેજ હોય ને તો બટેટા આ રીતે ઉગી જાય છે જો. અને આ બટેટા આપણા હેલ્થ માટે બહુ ખરાબ છે કે આ બટેટાનો ઉપયોગ જ આપણે ન કરવો જોઈએ. અને આ બટેટા ઉગવાનું કારણ, એકા બીજા બટેટા આવી રીતે હોય ને આપણે વાસ છાબડીમાં, તો પણ એનો એકા બીજાનો ભેજ લાગે છે અને બટેટા જલ્દી ઉગી જાય છે. અને આ બટેટા આપણે ખાઈ શકતા નથી. અને ભેજવાળું વાતાવરણ હોય ને તો એના માટે તમારે શું કરવાનું, આ બટેટા લાંબો ટાઈમ સુધી સાચવવા કે આવી રીતે જો એમાંથી ફણગા ન ફૂટે અને ઉગે નહીં ને, એના માટે તમારે બટેટાને એવી એકદમ ઠંડી જગ્યાએ જ્યાં હવાની આવજા થતી હોય ને એવી જગ્યાએ રાખવાના. અને બીજું કે તમે બટેટા રાખ્યા હોય ને ત્યાં તડકો પણ ન લાગવો જોઈએ, ગરમી પણ ન લાગવી જોઈએ, એવી જગ્યાએ તમારે બટેટાની છાબડી રાખવાની. અને બીજું મિત્રો, કે તમે બટેટા ભરવા માટે જો આવી વાસની છાબડી આવે છે ને, એનો ઉપયોગ હંમેશા કરવાનો. તમે જો વાસણમાં ભરીને રાખશો કે એવી રીતે તમે કાંઈ પણ પોલિથીન બેગમાં રાખશો ને, તો પણ તમારા બટેટા ઉગી જાય છે. એટલે આવી નાની નાની ટીપ્સ તમે જો ધ્યાનમાં રાખશો ને, તો તમારા બટેટા લાંબો ટાઈમ સુધી સારા રહેશે. અને બીજું તમને એક ટ્રીક બતાવું કે આ બટેટા ન ઉગે ને એના માટે તમારે શું કરવાનું. કે જો આપણી પાસે જયારે સિઝન ઓન સિઝન એટલે કે ઓછા ભાવ હોય ને, ત્યારે તમારે સ્ટોકમાં બટેટા લઈ લેવાના 4 થી 5 કિલો. અને પછી તમારે એ બટેટા સાચવવા માટે તમારે શું કરવાનું, એક તો વાસની છાબડી લેવાની, જો તમારી પાસે આવી છાબડી હોય ને તો પણ બેસ્ટ છે. અને આવું એકદમ ઓપન વાસણ હોય ને, હવા આવજા થતી હોય એવું, તો પણ બેસ્ટ છે. અને પછી શું કરવાનું છે કે આપણે લસણનો ગાંઠિયો લેવાનો છે અને એની આ રીતે આપણે કોળી કરી નાખશું. આવી રીતે છૂટી છૂટી કળી તમારે કરી નાખવાની. 1 કિલો બટેટા હોય ને તો તમારે 1 ગાંઠિયાની કળી મૂકવાની છે. ખાસ તમે નોટ કરજો, પરફેક્ટ તમને મેજરમેન્ટ બતાવી દઉં છું. આવી રીતે કળી કર્યા પછી મિત્રો, પછી આ તમારે જેમાં બટેટા ફેરાયું વાસની ટોપલી કે આવી હવા આવજા વાળું વાસણ હોય ને, કાણા વાળું કે કોઈ પણ, એમાં તમારે આ કળી આવી રીતે છૂટી છૂટી થોડે થોડે અંતરે મૂકી દેવાની છે. કિલો બટેટા 1 ગાંઠિયાની કળી મૂકવાની છે. લસણનો ગાંઠિયો જે હોય ને, એની આ રીતે તમારે છૂટી છવાઈ કળી નાખી દેવાની છે. તો મિત્રો, આ બટેટા તમને હું ઘરેલું રીત બતાવું છું. ઘરેલું રીતે જો આ રીતે તમે કરશો ને, તો આ બટેટા તમારે 5 મહિના સુધી બગડતા નથી મિત્રો. આવા નવા બટેટા રહેશે એની હું તમને ગેરંટી આપું છું. આ રીતે તમારે કિલો 1 ગાંઠિયા કળી નાખી દેવાની છે લસણના ગાંઠિયાની. તો તમારા 4 થી 5 મહિના સુધી આ બટેટા બગડશે નહીં. તો હવે બટેટા સાચવવાની બીજી રીત પણ તમને બતાવી દઉં, જેમાં આપણે બટેટા ઉગી જાય છે ને તો એને તમારે લાંબો સમય સુધી કેમ સાચવવા. તો આવી રીતે તમારે એક કાગળ લેવાનો છે અને એના આવા અનઇવનલી કટકા કરી લેશું આપણે. આવી રીતે કટકા કર્યા પછી મિત્રો, તમારે જે વાસની છાબડીમાં કે આપણે કાણા વાળા વાસણમાં બટેટા રાખ્યા હોય ને, એમાં તમારે જો આવી રીતે આ કાગળના પીસ તમારે 2 બટેટાની વચ્ચે મૂકી દેવાના છે આવી રીતે. એટલે શું થશે કે એકા બીજા બટેટાનું ભેજ નહીં લાગે અને તમારા બટેટા પણ નહીં ઉગે. જો આવી રીતે તમે મૂકી દેશો ને બધા બટેટામાં, 2 બટેટા વચ્ચે તમારે કાગળ રાખી દેવાનો છે આવી રીતે, તો પણ તમારા બટેટા લાંબો સમય સુધી સારા જ રહે છે. આવી રીતે તમારે બટેટા વધી વધીને આપણે 2 કિલો લીધા હોય ને, તો આ રીતે પણ તમે કરી શકો છો. અને જો સસ્તા બટેટા હોય ને, તમે 5-6 કિલો લીધા હોય ને, તો મેં તમને જે લસણની કળી બતાવી ને એ રીતે પણ તમે 4 થી 5 મહિના સુધી બટેટા સાચવી શકો છો. તો મિત્રો, તમને ચોક્કસ મારો બટેટાનો વિડીયો ઉપયોગી થશે. તમને ગમે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં.